હવે કામ મૂકીને બોલીશ મારી સાથે? શું બોલે, બોલવા જેવું કઈ તમે રાખ્યું છે? જો ધામિની, તો આમ નારાજ નહીં થા. તો થા જ ને દેવાંગ, જવું જરૂરી છે. હા, જરૂરી છે. તું તો જાણે છે ને કે છેલ્લા 6 વર્ષથી હું આ કંપનીમાં નોકરી કરું છું, અને આટલો સરસ ચાન્સ મળ્યો છે. આ ચાન્સ કઈ જવા થોડી દેવાય. પણ અહીંયા રહીને પણ કામ થઈ શકે ને, ત્યાં જવાની શું જરૂર છે? હા, થઈ શકે. આના કરતાં ત્યાં જવાના ઘણા બધા ફાયદા છે. જો કે પહેલો તો પગાર, જેટલો મને અહીંયા પગાર મળે છે એટલો મને ત્યાંની કન્ટ્રી પ્રમાણે પગાર મળશે. તો તું વિચાર કરને, આના કરતાં ત્યાંનો પગાર મારો 5 ગણો હશે. પ્લસ કે મારું રહેવાનું, ખાવાનું, પીવાનું અને બધી જ વ્યવસ્થા ત્યાં કરી રાખી છે, એટલે એક્સ્ટ્રા મારો ખર્ચો પણ નથી. દેવાંગ, ફાયદાની સાથે સાથે છે ને નુકસાન પણ હોય જ. હા, નુકસાન છે કે મારે આ ઘરને અને ધને છોડીને જવું પડશે. એટલે જ તો કહું છું ને કે નથી જવું. અરે, ક્યાં લાંબા સમયની વાત છે. આ થોડો સમય, એકાદું વરસ, એકાદા વરસમાં હું ત્યાં સેટ થઈ જઈશ. હા, ઘણી બધી મૂડી જમા કરી લઈશ અને પછી તમને લોકોને બોલાવી લઈશ ને. ત્યાં જ આપણે કંઈક સારો એવો ધંધો સેટ કરીશું અને બધા ત્યાં જ સેટ થઈ જઈશું. જો કોઈ પણ જગ્યાએ ભોગ તો આપવો પડે. તું તો જાણે છે ને કે તારા મોટા ભાઈ આ પહેલાં ગામડે રહેતા હતા, પછી શહેરમાં આવ્યા, શહેરમાં આવીને શહેરનો ધંધો કર્યો અને અત્યારમાં એની પોઝિશન કેટલી સારી છે. બસ અત્યારના સમય પ્રમાણે એવું થઈ રહ્યું છે. હા, બસ હું માત્ર ને માત્ર શહેર બદલી રહ્યો છું આજના જમાના પ્રમાણે. સારું, જઈ આવું. તમારી એટલી ઈચ્છા છે તો પછી જા સિમરન, જી લે આપની જિંદગી. નહીં, હા, તને છોડીને જવાની જરાય ઈચ્છા નથી. તો સાથે લેતા જાઓ ને, તો આ મારે તમારા મમ્મી અને પાપી સાથે ના રહેવું. હા, શક્ય હોત તો સાથે લેતો જ જાત, પણ બધી વસ્તુ મારા હાથમાં તો ના જ હોય ને. સોરી કે હું તને લઈ જઈ નથી શકતો, પણ હા, એક પ્રોમિસ આપું છું કે આવનારા 1 વર્ષ પછી હું તને ચોક્કસ ત્યાં લઈ જઈશ. પણ તારે ત્યાંની લેંગ્વેજ અને ઇંગ્લિશ બોલતા પણ શીખવું પડશે. ઇંગ્લિશ તો મને આવડે જ છે, પણ હા, ખબર છે તને કેટલું ઇંગ્લિશ આવડે છે. તું સમજે છે ને કે હું શું કહેવા માંગુ છું? સમજું છું. હવે મજાક મૂકો અને સિરિયસ વાત કરું છું. હા, શું બોલ, હવે શું પ્રોબ્લેમ છે? હવે તમે જાઓ છો એની તો ના નથી, પણ જાઓ ને એની પહેલા તમારા પાપી અને તમારા મમ્મી બંનેને સમજાવતા જજો. હા, આ ઘરમાં એ બંનેની પણ માથાકૂટ શરૂ જ હોય છે. જ્યારે ને ત્યારે કોઈ પણ વાતે ને વાતે ઘરમાં ઝઘડાઓ જ ઊભા હોય છે. તું ચિંતા નહીં કર, હું મમ્મીને અને ભાભીને બંનેને વાત કરતો જઈશ. કેમ કે અત્યારે તમે છો તો એટલું બોલે છે, તમે નહીં હોય પછી તો બોલવામાં કંઈ બાકી નહીં રાખે. નહીં, હું નહીં હોઉં ને તો પણ ઘરમાં શાંતિ જઈશ. ક્યારેય પણ ભાભી તને કોઈ પણ વાકે ક્યારેય નહીં બોલે. હું જઈશ નહીં ત્યારે બધું જ મમ્મીને કહેતો જઈશ અને પ્રોમિસ પણ લેતો જઈશ. ઓકે? ઓકે. અને હા, હા, ત્યાં કંઈ ફોન નહીં લાગે તો વિડીયો કોલ, વિડીયો કોલ જ તે થશે આપણા બંને વચ્ચે. ઓકે? એટલે હંમેશા મારે તમને વિડીયો કોલ જ કરવાનો? હા, હંમેશા મારે વિડીયો કોલ જ ઉચકવાનો. ઓકે. હવે મૂર્તો સરખો કર, હા, હું વિદેશ જઈ રહ્યો છું. આ ખુશી હોવી પડે મોઢા ઉપર. જુઓ ને કેટલી ખુશ છું ને. હા, આજ કારણે ઘરમાં ઝઘડા થાય છે. જ્યાં ખુશ થવાનું છે ત્યાં ખુશ તો થતી નથી, અને કોણ જાણે કેવું આવડું મોટું મોટું કરીને બેસે છે. હવે તમે આ વધારે બોલશો ને તો હું વધારે ગુસ્સે થઈ જઈશ. હા, ના ના, ગુસ્સે નહીં થતી. હા, મારો બેગ પેક થઈ ગયો છે. હા, સામાન પણ વ્યવસ્થિત ભર્યો છે ને? હા બાબા. હા, વજન કર્યું છે ને? નહીં, કરાવી આવજો. કઈ વાંધો નહીં, તે વજન કર્યું હોય ના કર્યું એની સાથે કોઈ મેટર નથી, પણ આ એરપોર્ટ ઉપર ચેકિંગ થશે ને તો સામાન વધારાનો બહાર કાઢી મૂકશે. હા, હવે હું આવવાની જ છું ને ત્યાં. હા, વધારાનો સામાન લઈને આવતી રહી છે ને. હા, બાકી સામાન તો વધારે જ ભરવાનો છે.
ભાઈ દેવાંગ આવ. જો મારે તમારા બંને સાથે થોડી જરૂરી વાત કરવી છે. આપણે એટલો સિરિયસ કેમ છે? શું થયું છે? તમે જાણો છો ને કે આજે સાંજની મારી ફ્લાઇટ છે, તો મારે અત્યારે જ બોમ્બે જવા નીકળવું પડશે. અત્યારે જ જવું છે તારે? હા મોટા ભાઈ, અહીંયાથી હું બોમ્બે જઈશ. બોમ્બે જઈને આ બધું ટિકિટ કઢાવીશ ને આ તે બધું પ્રોસિજરમાં જ સમય ચાલ્યો જશે. અને સાંજની તો ફ્લાઇટ છે. બેગને એવું પેક થઈ ગયું છે? હા, એ બધું દામિની પેક કરે છે. જો મોટા ભાઈ, તમારા લોકોથી દૂર જવા તો નથી માગતો, પણ શું કરું, જોબ છે. અને જો હું અત્યારે નહીં જાઉં તો આવો સારો ચાન્સ નહીં મળે મને બીજી વખત. અરે છોડ ને યાર, જોબ વોબ નથી જવું, દૂર જવાની ઈચ્છા નથી થતી ને, નથી જવું. શું કેવું છે તારું? અહીંયા જ રહો ને, ઓછું કમાશું, ઓછું ખાશું, શાંતિથી રહેશું. શું ટેન્શન છે? શું ભાભી, તમે પણ મોટા ભાઈ તમે જ વિચારો ને. હા, ચાન્સ બહુ ઓછા લોકોને મળતો હોય છે. અને એક વખત જો ત્યાં જઈને હું સેટલ થઈ ગયો ને, તો પછી તો આપણી બધાની લાઈફ સુધરી જશે. અરે તું ટેન્શન ના લે, જા જા, હું મસ્તી કરું છું, જા તારું કરિયર બનાવ. હા ઠીક છે, પણ હા, એક વર્ષ પછી હું તમને લોકોને બધાને ત્યાં બોલાવવાનો છું. આ મારી કંપની સાથેની જોબનો કરાર તો 10 વર્ષનો છે, પણ પછી હું ત્યાં જોબ કરીશ અને તમે બધા કોઈ નાનું મોટું કામ સંભાળી લેજો. એટલે બધા એ હવે નેક્સ્ટ પ્લાનિંગ ઓસ્ટ્રેલિયામાં રહેવાનું જ કરવાનું છે. પહેલા તમે જાઓ તો ખરા, ત્યાં તમે સેટ થાઓ અને પછી અમારે ત્યાં આવવાની પ્રિપરેશન પછી કરશું આપણે. મને તો મારી ઉપર ભરોસો છે કે એક વખત હું ત્યાં ગયો ને, તો એવી રીતે હું કામ કરીશ ને, તનતોડ મહેનત કરીશ ને, તે ઘણા બધા રૂપિયા કમાઈશ. હા, પછી ત્યાં મોટા ભાઈને સારો એવો સ્ટોલ નાખી દઈશું. અને હા હા, તમે અને દામિની તમે બંને પણ મળીને ત્યાં જોબ કે કંઈ પણ નાનું મોટું કામ કરી શકો છો. એટલે મોટા ભાઈ, બહુ જ સારા દિવસો આવવાના છે આપણા. ધવલ, અત્યારથી મોટી મોટી વાતો કરે છે તો મને તો ફેંકવું હોય એવું લાગે છે. અને મને તો એવું લાગે છે એને છે ને દામિનીનું ટેન્શન છે, બીજું કંઈ નહીં. તું ટેન્શન ના લે, દામિનીનું અમે ધ્યાન રાખીશું. અને હા મોટા ભાઈ, તમે તો કહી રહ્યા છો, પણ મારા ભાભી, ભાભી કેમ કંઈ બોલતા નથી? આ ભાભી, તમારા આશ્રય જ મારી દામિનીને છોડીને જઈ રહ્યો છું. આપ ધ્યાન રાખજો પ્લીઝ. હા અરે, દામિનીને અમે બહુ સારી રીતે સાચવશું અને ત્યાંથી છે ને દામિનીનું ટેન્શન તમે નહીં લેતા, અમે અહીંયા એને બહુ જ સારી રીતે સાચવશું. તમે તમારા ચહેરા ઉપર જે 12 વાગેલા છે ને, એ પહેલાં સુધારો. હા, એ તો સુધરી જશે, પણ તમારે એક પ્રોમિસ આપવું પડશે. શું? મારા ગયા પછી દામિનીનો એક પણ કોલ મને અહીંયાથી નેગેટિવ ના આવવો જોઈએ. આ પછી એ તમારા પ્રત્યે હોય, મારા ભાઈ પ્રત્યે હોય કે મારા મમ્મી પ્રત્યે હોય, એવો કોઈ કોલ નહીં આવે અને અમે એને સાચવશું. બરાબર? તું જરાય ચિંતા ના કર, તું તારા કરિયર પર ધ્યાન આપ, તારું કરિયર બનાવ અને આગળ વધ. હા મોટા ભાઈ. અને ત્યાં કામમાં જરા ધ્યાન આપજો અને તમારા શરીરનું પણ ધ્યાન રાખજો, ખાવા પીવામાં ધ્યાન આપજો. હા, એમ તો તાજા મજા કરીને જાવ છો ને, પછી એમ થઈને નહીં આવતા? અરે ભાભી, ઓતું હોય છે કાઈ, હું અને ભૂખ્યો રહો બને જ નહીં. અને આમ પણ ગુજરાતી ઓ કોઈ પણ જગ્યાએ જાય ને, પાછા તો ના જ પડે, એટલે હું પાછો નથી પડવાનો. અરે પાટું મારીને પાણી કાઢવાનો છું. અને હા, હવે આ બધી તૈયારી પેલી કરતી હશે તો હું ત્યાં ધ્યાન દઉં છું. આ ઊંધું ચતું બધું ભરી દેશે ને, તો વજન વધી જશે પાછું. પાછા થેપલા લેતા જજો, એ બનાવ્યા છે. થેપલા? સારું થયું, આ થેપલા, ખાખરા, પછી ખાવાના મસાલા, આથનું આ બધું ભર્યું છે ને? બરોબર કર્યું છે, બધું લેતા જાજો, એટલે તમારે 2 મહિના તો એમ જ નીકળી જશે. ખરેખર થેન્ક યુ સો મચ ભાભી. બધું ભૂલી જજે, પણ ખાવાની બેગ ના ભૂલ. ના ના, ખાવાની બેગ નહીં ભૂલું, એ તો પેલા પેક કરીશ. ચાલો, તો મારે જવું છે, મોડું થઈ રહ્યું છે તો પેકિંગ કરું છું. હા, આ દેવાંગભાઈ ને છે ને દામિની નું ટેન્શન છે વધારે. શાકભાજી લાવેલા બધા એમને મૂકી દીધા છે, ખબર નહી ક્યાં ગઈ છે. ઘરનું કઈ કામ જ નથી કરવું, બસ બધું બહાર બહાર ભટકવા કરવું છે. બોલો, તમે મને બોલાવી હતી? આવી ગઈ. હા આવી ગઈ, શું થયું છે? ક્યાં ગઈ હતી? ક્લાસીસે ગઈ હતી મારા હેરોબિક્સના, અને આવીને ફ્રેશન અપ થઈ અને તમે ત્યાં મને બોલાવી. આ
એરોબિક્સના ક્લાસીસે જવાની જરૂર નથી. ઘરે કામ કરો ને તો ક્લાસીસ જ છે. એક મિનિટ, તમે મને કહેશો કે મારે ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ? આ રસોડાનું કેટલું કામ બાકી છે, આ કામ મૂકીને એરોબિક્સમાં જવાની શું જરૂર છે? અરે આ બધી વાતમાં કામ ક્યાં વચ્ચે આવી ગયું? અને તમને કામની એટલી બધી પડી હોય તો જાતે કરી નખાય ને. અને રોજે કરું છું ને કામ. આજે એરોબિક્સ ક્લાસમાં ગઈ હતી ને, થોડી કમર દુખે છે મને, અને કાલે પણ પાછું જવાનું છે. ઘરના કામ કરો ને તો કમર ના દુખે. હો વાવ, એવું છે? એટલે મને સમજાણું કે આખું વર્ષ તમે બીમાર શેના રહ્યો છો? ઘડીક તમને હાથ દુખતો હોય, ઘડીક તમને પગ દુખતો હોય, આ તમે કામ નથી કરતા એટલે જ તમારી સાથે એવું થાય છે ને. અને તમે મને શેનું શીખવાડો છો? તમે તમારું જુઓ ને, મારું હું કરી લઈશ. મારા ભાગનું જે કામ છે ને એ હું પતાવી દઈશ. આ તમારું છે ને, તમે કરો. આ તો આ કામ તારું જ હતું ને, આ તો હું પતાવું જ છું ને. હજુ દિવસ પૂરો થઈ ગયો બાકી છે ને, 12 વાગે દિવસ પૂરો થાય રાતના, તો હું ત્યાં સુધીમાં કામ કરી દઈશ. પણ તમારે છે ને ગમે તે વસ્તુમાં મને વાંકમાં લેવી છે અને મને સંભળાવવું છે. અને તમે મને કહેવા વાળા કોણ છો કે મારે ક્લાસીસે જવું જોઈએ કે ના જવું જોઈએ? દામિની, આવા ખોટા પૈસા બગાડવાની જરૂર નથી. ખોટા પૈસા કોના બગડે છે? તમારા બગડે છે, અમારા બગડે છે ને. અને આ પૈસા હું મારા ઘરવાળાના ઉડાવું છું, તો હું ખોટા બગાડું કે સાચા બગાડું એ મારે જોવાનું છે ને. અરે તમારે શું લેવા દેવા છે? અરે તારા ઘરવાળાના હોય પૈસા કે મારા ઘરવાળાના હોય, જાય છે તો ઘરમાંથી ને. અરે પણ એટલા પૈસા મોકલે છે ઘરે, એમાંથી 5 રૂપિયા વાપરી નાખે તો શું થઈ જવાનું છે? ચિંગુસની જેમ શું રહ્યો છો? અરે પણ આ તમે નથી જઈ શકતા ને, એટલે તમારી બળતરા થાય છે. તમે મોચોક નથી કરી શકતા, કારણ કે ધવલભાઈ ઓછું કમાય છે, આખું ઘર દેવાંગના પૈસા ઉપર ચાલે છે. દેવાંગભાઈ એટલું કમાય છે ને, તો એનો એટલો બધો પાવર કરવામાં બરાબર છે? અને જો પૈસા બચાવશું ને તો કાલે સવારે આપણે જ કામ લાગશે. હે પૈસા અમને કામ લાગશે? હે પૈસા અમારા બચાવેલા છે, તમને શું કામ પેટનો દુખાવો થાય છે? દામિની, સાચું કહું છું, આટલા ખોટા પૈસા ના બગાડાય. ભલે તારા ઘરવાળાના છે, પણ થોડી બચત કરતા શીખવું પડે. તમને એક ને એક વાત હું તમને કેટલી વાર કહું, એ પૈસા ઉડાવવા હોય તોય અમારા છે, ને બચાવવા હોય ને તોય અમારા છે. તમારી પાસે પૈસા માંગ્યા, તમારા પતિ પાસે પૈસા માંગ્યા કે નથી? તમારા પિયરમાંથી પૈસા માંગ્યા ને? જો દામિની, વચ્ચે મારા પિયરને નહીં લાવતી. લાવવું પડે ને, શું કરું? કારણ કે જ્યારે હોય ને ત્યારે તમારા મોઢા ઉપર પૈસા પૈસા ને પૈસા, પૈસા સિવાય કોઈ વાત જ નથી હોતી. આ પૈસાને ગળે બાંધીને જવું છે તમારે? આખા ઘરમાં ખબર છે કે પૈસા 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 કોના મોઢે આવે છે, મારા મોઢે કે તારા મોઢે, બરાબર છે? વચ્ચે લાવો તો તમે છો ને, પૈસાને મારા મોઢે સુધી તમે પહોંચાડો છો. તો શું કામ ખોટું પૈસા પૈસા કરે છે? પૈસો આજે છે અને કાલે નથી. અને એમાં મારે છે ને તારી સાથે ખોટી આ પૈસાની મગજમારી નથી કરી, બરાબર છે? તારે જે કરવું હોય ને એ કર, હું ઘરના કામ કરી નાખીશ, બસ તું આરામ કરજા. અરે આવું પહેલા સમજી ગયા હો તો, એટલે રામાયણ જ ના થાત ને. કેટલું બોલવું પડ્યું, મારે બોલવું પડ્યું, તમારે બોલવું પડ્યું. જાઓ તમે આરામ કરો, જાઓ મહારાણીની જેમ, બરાબર? હું કામ કરી નાખીશ. ઓકે ગુડ, કાલે પણ કરી નાખજો. હા, માથું પકવી નાખ્યું છે. આ દેવાંગભાઈ ગયા ને ત્યારના કંઈ કામ જ નથી કરવું. ખબર નહીં શું થશે આનું. આ તો એને કંઈ કહેવાતું નથી અને ધવલને પણ કંઈ કહેવાતું નથી. ધવલ, તમે છે ને દામિનીને સમજાવી દેજો કે મારી સાથે અડાવળી વાત ના કરે. ફરીથી શું થયું તમારા બંને વચ્ચે? શું નથી થયું એમ પૂછો ને. કઈશ મને તું. આ દામિની મારી દેરાણી થઈને મારી સાથે ઊંચા આવાજે કેટલી વાત કરે છે, અને એનો ઘરવાળો વિદેશ શું ગયો છે, જ્યારે હોય ત્યારે મને સંભળાવા સંભળાવ કરે છે કે મારો ઘરવાળો પૈસા મોકલે છે એટલે ઘર ચાલે છે, મારો ઘરવાળો પૈસા મોકલે છે એટલે આપણે ઘર ચાલીએ છીએ. પણ હવે એ તો બોલે અંકિતા, તારે ઇગ્નોર કરવાની. આટલી બધી વસ્તુ ઇગ્નોર કરવાની? તારો ઘરવાળો કમાતો નથી, એ કમાય છે એમાં ખાલી ખાવાનું જ થાય છે, મારો ઘરવાળો પૈસા મોકલે છે એટલે ઘર ચાલે છે, એટલે હું બધા મોજશો કરું છું. જો અંકિતા, લડવાથી કઈ ફાયદો નથી. દેવાંગ ઓસ્ટ્રેલિયા ગયો છે તો આપણી જિમ્મેદારી છે આપણી દામિનીને સારી રીતે સાચવવી. એટલે જ કાંઈ બોલતી નથી, એટલે જ હું તમને કહું છું કે હવે છે ને હદ વટી જાય છે, તમે એને સમજાવો ને તો સારું કહેવાય. જો તમારી સ્ત્રીઓની બાબતમાં હું ના પડું ને, તે જ વધારે સારી વાત છે. તો એનો ઘરવાળો ઓસ્ટ્રેલિયા કમાય છે તો એ પૈસા અહીંયા જલસાથી ઉડાડે છે. એવું ના હોય અંકિતા, જો દેવાંગ ગયો ને ત્યારે આપણને બંનેને શું કહ્યું હતું? એવું ના હોય એમ નહીં, આ રોજ સવારે એરોબિક્સમાં જાય છે.
કેટલા પૈસા બગાડે છે એના કરતા ઘરનું કામ ઘરે કરે ને. ભલે ને જતી, તારે કે મારે ક્યાં પૈસા આપવા પડે છે? એ જ વાત, તમારે કે મારે ક્યાં પૈસા આપવા પડે છે એ જ વસ્તુ એ બોલે છે. મારી દેરાણી થઈને મને દબાવે છે. ઠીક છે ને, તું ઇગ્નોર કર. અને બીજી વાત સાંભળ, દેવાંગ કેટલા ભરોસાથી આપણને કહીને ગયો હતો ને કે ભાઈ ભાભી તમે દામિનીને ઓછું ના આવવા દેતા, એનું ધ્યાન રાખજો. હા તો ક્યાં દામિનીને ઓછું આવવા દઈએ છીએ? શું થયું છું મને એ પહેલે? ઘરનું બધું કામ મૂકીને એ એરોબિક્સમાં જાય છે. એક તો પૈસા તો બગાડે છે પણ ઘરના કંઈ કામ નથી કરવા, અને ઉપરથી મારા ઉપર ઊંચા અવાજે બોલે છે. હું એની જેઠાણી છું તો મારી સામે એનાથી ઊંચા અવાજે વાત કરાય? ઓકે, એક સોલ્યુશન છે મારી પાસે. શું? તું પણ એરોબિક્સ જોઈન કરી લે ને દામિની સાથે. જો ધવલ, મારે એરોબિક્સ જોઈન કરવાની કાંઈ જ જરૂર નથી. ઘરમાં જે કામ છે ને એ કરું છું ને એમાં જ મારું એરોબિક્સ થઈ જાય છે. પણ તમે બંને દેરાણી જેઠાણી મળીને કેમ નથી રહેતા? ઘરમાં કામ જ કેટલા હોય છે? તું છે, મમ્મી છે, દામિની છે, વેચી લો ને કામ. મમ્મીને તો કંઈ કામ કરવું હોતું નથી, અને આ આપણી દામિની બાર પૈસા ઉડાડે છે. થોડી વાર ફ્રેન્ડ સર્કલને ત્યાં પાર્ટી કરવા જાય છે. કીટી પાર્ટી છે, બર્થડે પાર્ટી છે, એરોબિક્સ છે, ડાન્સ ક્લાસ છે, દોઢિયા ક્લાસ છે, કંઈ બાકી રાખે છે? કરવા દે ને, એની ઉંમર છે, નાની છે તો કરે, આપણને શું વાંધો છે? આ નાની નાની કરીને છે ને તમે ને મમ્મી બધા ચડાવો છો એને. દેવાંગભાઈને કંઈ વાત નથી કરી. અંકિતા જો એને કંઈ વાત પણ ના કરાય, એ એના કરિયર બનાવવા માટે ઓસ્ટ્રેલિયા ગયો છે, તો આપણે તેને ડિસ્ટર્બ તો ના જ કરી શકીએ ને. એટલે જ હું એને ફોન કરીને કંઈ નથી કહેતી. અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે આ જે રીતે વર્તન કરે છે ને એ વાત તમે મમ્મીને કરો, નહીંતર મારે કરવી પડશે મમ્મીને વાત. અને જો આમને આમ ચાલતું રહ્યું ને તો હવે આપણે નોખા થઈ જઈએ, મારે સાથે નથી રહેવું. અંકિતા, અંકિતા તું કેમ આટલા ગુસ્સામાં વાત કરે છે? તું શાંતિથી વિચાર. જો દેવાંગ અહીંયા છે નહીં, અને દેવાંગયા ન હોય અને આપણે અલગ થઈ જઈએ તો લોકો તો હું મોટો ભાઈ છું મને જ કહેશે ને. તો આ વસ્તુ દામિનીને સમજવી જોઈતી હતી ને, કે મારો ઘરવાળો અહીંયા નથી તો શાંતિથી રહેવાય, હળી મળીને રહેવાય. પણ એ નાની છે, નથી સમજતી, અણસમજુ છે, એટલે તો હું તને સમજાવું છું. અણસમજુ હોય ને તો લગ્ન જ ના કરાય. અરે તું કેમ આવો ગુસ્સો કર્યા કરે છે? થોડું સમજ ને તું. જે રીતે મારી સાથે વર્તન કરે છે ને એ તમારો નાનો ભાઈ તમારી સાથે વર્તન કરે ને તો ખબર પડે કે કેમ આવી રીતે ગુસ્સો કરું છું એમ. પણ હું મારા નાના ભાઈને જેટલો પ્રેમથી રાખું છું. હા તો હું દામિનીને પ્રેમથી રાખું છું ને. હા મને ખબર છે તું રાખે છે, પણ નાની બેન સમજીને જવા દેવાનું ને અંકિતા. રોજ જ જવા દઉં છું પણ હવે છે ને હદ થઈ જાય છે. તમારે મમ્મીને વાત કરવી હોય ને તો કરો, એને સમજાવે, હું અઠવાડિયાની રાહ જોઈશ, નહીતર હવે નોખા થઈ જઈએ બસ. ઠીક છે. અચ્છા તમારા બંને વચ્ચે લડાઈ થઈ મમ્મીને ખબર? મમ્મીને કાંઈ વસ્તુની ખબર નથી. જો એ કહેતી હોય તો મને ખબર નથી, બાકી હું મમ્મીને કાંઈ વાત કરતી જ નથી. પણ તું એકવાર શાંતિથી મમ્મી સાથે વાત કર ને, કે મમ્મી દામિની મને આવું કહ્યા કરે છે વારે વારે, તો મમ્મી કંઈ નિરાકરણ લાવશે ને. તો તમારે તમારે મમ્મીને વાત કરવી જ નથી એમ કહી દો ને. અરે હું ના નથી પાડતો વાત કરવાની, હું એવું કહું છું કે તું વાત કર તો સારું લાગે. હું વાત કરીશ ને તો મમ્મીને પણ આંખે હું જ થઈ જઈશ, એને પણ દામિની ને દેવાંગ તો સારા જ લાગશે. ઓકે ઠીક છે, ચલ હું મમ્મીને વાત કરીશ આજે સાંજે. હને તમારે કરવી હોય ને તો કરો, નહીંતર હું તો મમ્મીને વાત કરવાની જ છું. અને જો હવે નહીં સુધરે ને તો અલગ થવાની તૈયારી તમે પૂરી રાખજો. એ પણ મારી આ સ્ત્રીઓને કોણ સમજાવે? દામિની શું કરે છે આ? કાંઈ નહીં, આ જો ને રૂમ ફ્રેશનર નવો લાવી છું તો જોતી હતી કે કેવી છે સ્મેલ. બરોબર, એ તારે જોઈ લેવાનું, તારે એવું જ બધું કરવાનું. એટલે કેમ, તારે શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે? મને શું પ્રોબ્લેમ હોવાની છે? હું તો એકદમ ખુશ જ છું. તું તો ખુશ જ છે, પણ અંકિતા મને કહેતી હતી. એક મિનિટ, એક મિનિટ. એટલે આ તમારું વર્તન ભાભીના કેવા પરથી લાગે છે? ભાભી મળવા આવ્યા હતા ને? સાચું બોલો. મળવા નથી આવી, એણે મને તારી ફરિયાદ કરી, કામ છે ને તેમ છે ને આમ કરે છે દામિની, એટલે મારે તને સમજાવવી તો પડે છે ને. હા સમજી ગઈ, હું બહુ સારી રીતે સમજી ગઈ. આ ભાભીએ તમને ચડાવીને મોકલ્યા છે કે જઈને દામિનીને સમજાવો નહીં? એ વાત બધી સાચી, એણે ચડાવી નથી મને, એણે વાત કરી છે, એમાં કાંઈ ચડાવવાનું ન હોય. અને તું શું બોલી હતી, મારો ઘરવાળો વધારે કમાય છે એમ? એવું ન હોય, કોઈ પણ ના ઘરવાળા કમાતા હોય કે કોઈનો ભાઈ કમાતો હોય કે ગમે તે ઘરમાં હોય, આ બધું ઘરમાં તો છે ને ઘી ઢોળાય તો ખીચડીમાં જ આવવાનું છે ને. અને જે જેની આવડત હોય એ પ્રમાણે કરે તો એમ
એમાં તારે કહેવાની શું જરૂર હોય કે મારો ઘરવાળો વધારે કમાય છે એમ? તો મારો પણ સીધો એવો પોઈન્ટ એ જ હતો. હવે એમાં ભાભીને વચ્ચે બોલવાની શું જરૂર હતી કે તારો ઘરવાળો વધારે કમાય છે? અરે કમાય છે તો કમાય છે ને, અને કમાય છે તો હું ઉડાવું ને. મારા પૈસા છે, મારે જેટલા ઉડાવવા હોય એટલા ઉડાવું ને. અને એમ પણ મારે કેવું તો ના જોઈએ, પણ તમને ખબર જ છે ને કે તમારો મોટો દીકરો ઓછું કમાય છે, એમના પર આખું ઘર નથી ચાલતું. દેવાંગ ત્યાંથી પૈસા મોકલે છે ને, એટલે આપણું ઘર ચાલે છે. એ વાત તારી સાચી કે મોટો દીકરો એ ધવલે છે ને, કામી કામીને જ દેવાંગને આ પગ સુધી પહોંચાડ્યો છે. તો એણે પહોંચાડ્યો ન હોત તો એ આટલો બધો આગળ વધી શકત? પણ આમાં ધવલભાઈની વાત જ નથી ને. આમાં ધવલભાઈને કાંઈ લેવા દેવા નથી, દેવાંગને કાંઈ લેવા દેવા નથી, મારે પણ કાંઈ લેવા દેવા નથી. આ બધા વાતની જો મૂળ હોય ને તો એ ભાભી છે. ભાભી સાબ તો બખેડો કરે છે. એ કોઈ બખેડો નથી કરતી, પણ આજે કમાણીની વાત થાય છે ને, ત્યાં કેવું પડે છે કે મારો ઘરવાળો વધારે કમાય છે. અત્યારે કમાતા હોય તો હું કાંઈ એવું બોલવાનું હોય ઘરમાં? અને તમારા બેના ઝઘડા કાયમના છે ને, સાંભળે સાંભળીને કંટાળી ગયા છે. હું કંટાળી ગઈ છું, પણ શું કરવું, રહેવું પડે ને એક ઘરમાં રહીએ છીએ તો. અને એમ પણ હા, તમે જે મને સંભળાવી રહ્યા છો, તમને ભાભી એવું ના કહ્યું કે ભાભીએ શું કર્યું મારી સાથે? હા તું કહી દે ને તો શું કર્યું એણે? હું છે ને શાંતિથી બેઠી હતી, કેમ કે મને કમરમાં દુખતું હતું. ત્યાં આવીને બોલવા લાગ્યા કે તે કામ નથી કર્યું, આમ નથી કર્યું. અરે એક દિવસ કામ ના કરો તો શું થઈ જવાનું છે? આવા ઉગીને ઊભા થયા હોય એને શા માટે કમર દુખે? અરે દુખાવો છે, ગમે એને થઈ શકે. 70 વર્ષના લોકોને પણ થઈ શકે, અને 35 વર્ષના હોય એને થાય, અને નવા જન્મેલા હોય ને એને પણ બીમારી આવી શકે. કોમન સેન્સની વાત છે મમ્મી. તો પણ આખો દિવસ આમ ફરફેર ન કરાય ને, હાલતા જવું હોય તો કે મારે પાણીપુરી ખાવા જવું છે, મારે ગાર્ડનમાં જવું છે, મારે આમ જવું છે, મારો ઘરવાળો વધારે કમાય છે, બસ આ ટોપિક લઈને બાર વયું જવાનું તો થાય બધું. અરે તમે ક્યાંની વાતને ક્યાં લઈ જાઓ છો? હવે મારા ખાવા પીવા ઉપર પણ તમે નજર રાખો છો. ઠીક છે, તમારો પોઈન્ટ શું છે? મેં કહી દીધું, એમણે મને કહી દીધું, અમારા બંનેનો ઝઘડો થઈ ગયો, ભાભી આવીને તમને મળી ગયા, મારા વિશે વાત પણ કરી દીધી. તો હવે શું શું કહેવા માંગો છો તમે? હું કહેવા કાંઈ નથી માંગતી, બસ એટલું જ મારે કહેવું છે કે ઘરમાં જે મગજમારી થાય ને એ ન થવી જોવે. અને તમે બે બંને બેનો થઈને રહ્યો ને. સારું, એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું ભાભીની માફી માંગી લઉં? હા તે પણ તું એમાં માફી માંગી લે તો કંઈ નાના મોટા નથી થઈ જવાના. એમાં માફી માંગવાથી અમુકનું સારું કહેવાય છે કે નહીં, જો માફી માંગી લીધી મારી એમ. તો હું ક્યાં ના પાડું છું, માગી લઈશ ને. તમારી ઈચ્છા એવી છે ને કે હું ભાભીની માફી માગી લઉં? ઓકે, કાલે સવારે હું ભાભીની માફી માગી લઈશ. ઓકે, પણ ઝઘડો નહીં કરતા બે. ના કરું, હવે કોઈ દી ઝઘડો ના કરું. બસ એમ, હવે તારું કામ પતાવી દે. માફી મગાવી છે ને મારી પાસે, હવે હું એવી માફી માગીશ ને કે તમે લોકો કોઈની માફી માગવાને લાયક નહીં રહો. મને આવીને સંભળાવીને ગયા ને, હવે હું પણ જોઉં છું. અને આ ભાભી તેવા ગયા ને ત્યારથી વધારે જ બોલવા લાગ્યા છે, બહુ ઉછળે છે ને. એમણે પણ બતાવવું જ પડશે કે હું કોણ છું. અરે આ છે ને ક્યારે ટાઈમે જ ફોન ના રિસીવ કરે. હવે આમને વિડીયો કોલ સિવાય કઈ થતું તો છે નહીં. અરે રિસીવ કરો દામિની નો ફોન. હેલો, કેમ છે? કેમ છો? એકદમ મજામાં. અરે હું પણ એકદમ મજામાં છું. આ જો દેખાય છે અહીંયાનો નજારો. અરે વાહ, જલની આ બધી સફારી છે, ત્યાં મોજ કરવા આવ્યો છું. આ તમારે છે ને એકદમ જલસા છે. હા, અહીંયા વાટ લાગી છે ને તો ખાલી મારી વાટ લાગી છે. મતલબ શું થયું છે? તો શું, તમે ત્યાં એકલા બેઠા બેઠા જલસા કરો છો, અને અહીંયા હું બધાના મેણા ટોણા સાંભળું છું. કોણે મેણા ટોણા માર્યા? આ ત્યાંથી નીકળ્યો ત્યારે મમ્મીને અને ભાભીને વાત કરીને તો આવ્યો હતો. શું થયું વળી પાછું? હવે તમે ઘરમાં હતા ત્યારે તમારી વાત નથી માન્યા, તો હવે તમે અત્યારે ઘરે નથી તો તમારી વાત કઈ રીતે માને? અને મમ્મીને તો સમજ્યા, પણ આ બધી વાતની શરૂઆત છે ને ભાભી કરે છે. એ ભાભી કેવી રીતે તને હેરાન કરી શકે? ભાભી સાથે મારી જ બધી વાત થઈ હતી, એમણે તો મને એવું કહ્યું હતું કે તમે જાઓ તમ તમારે, અમે અહીંયા દામિનીનું વધારે ધ્યાન રાખીશું, તમારા કરતાં પણ વધારે. હા પણ એ કહેવા ખાતર કહી દીધું, તમે જ મને કહ્યું હતું ને કે તારે એરોબિક્સ ક્લાસમાં જવાનું, તો હું એરોબિક્સ ક્લાસમાં ગઈ હતી. ત્યાં તો મને કેટલું સંભળાવી દીધું કે તું તારા ઘરવાળાના પૈસા વગાડે છે ને આમ તેમ ને. વાત જવા દો, અડધી કલાક તો મને સંભળાવ્યું, પછી મારાથી ના રહેવાનું ને એટલે મેં સામે કહી દીધું,
હવે હું પૈસા બગાડું કે ના બગાડું, તમારા પૈસા છે ને, તમે મને પૈસા મોકલો છો તો એમાં ભાભીને વહીવટ કરવાની શું જરૂર છે? હા તો સાચી જ વાત છે ને તારી, અને આમ પણ મેં તને શું કામ કહ્યું છે કે તું અહીંયા આવીને કંઈક નવી એક્ટિવિટી શીખવી શકે લોકોને, અને કંઈક બીજી જગ્યાએથી પણ અલગ રીતે કમાણી કરી શકીએ આપણે, એટલા માટે તો કહ્યું છે કે તું ઇંગ્લિશ શીખજે, એરોબિક શીખજે, ડાન્સના ક્લાસ કરજે. ઇંગ્લિશ તો બહુ મસ્ત શીખી ગઈ. હા ઇંગ્લિશ તો બહુ મસ્ત શીખી ગઈ. સંભળાય છે કે નહીં તમને? હેલો. હા બોલ, શું શીખી છે? ઇંગ્લિશ? હા. હા તો બોલ, ઇંગ્લિશમાં વાત કરીએ ચાલ. ના ના, મને આવડી ગયું એ બહુ મોટી વાત છે ને, વાત કરવાની જરૂર નથી. ચોપ, મસ્તી નથી કરતો બટ સિરિયસલી, જો તું આ બધું શીખીશ અને ધ્યાન લગાવીને આમાં ધ્યાન આપીશ ને તો તારા અને મારા માટે જ સારું છે. અહીંયા આવવા માટે તને સરળતા રહેશે, નકર વિઝા નહીં મળે. ત્યાં આવવા માટે પણ પહેલાં ઘરેથી માનવા જોઈએ ને. તમને લાગે છે હા તમારા ભાભી ને તમારા મમ્મી મને ત્યાં આવવા દે ફોરેન તમારી પાસે? આવવા જ દઈને કેમ ના આવવા દે? હું છું ને આટલો મોટો, અને ગમે એમ કરીને ભાભીને અને મમ્મીને હું સમજાવું છું. મમ્મી સાથે ફોનમાં વાત જ નથી થઈ ઘણા સમયથી. એક કામ કરું છું, હું આ તારો ફોન કપાય ને પછી મમ્મીને જ ફોન કરું છું ને ખબર અંતર પૂછી લઉં છું. હા પૈસા, તું ક્યાં ઘરે નથી લાગતી, બહાર છે? હા તમારી સાથે વાત કરવા માટે અહીંયા બહાર આવી છું શેરીમાં, ઘરે તો નેટવર્ક આવતું નથી. હા એ વાત પણ ખરી છે. બોલ બીજું બધાની તબિયત કેવી છે? એ બધાય મજામાં છે મારી સિવાય. હા એ તો દેખાઈ રહ્યું છે, હું અહીંયા આવ્યો પછી તારું વજન ઘણું બધું ઉતરી ગયું એવું દેખાય છે જોને. તો સુન્યા બધા એટલું સંભળાવે કરે છે ને. હલો હલો, હા અવાજ આવે છે? હલો સંભળાતું નથી, લાગે છે નેટવર્ક ઇશ્યુ છે, પછી ફોન કરું શાંતિથી. હલો શિટ, હે ભગવાન, માંડ 5 મિનિટ મળી હતી. બસ જો ને બેઠી છું કામ કરીને, અને અમારા ઘરમાં તો કામ જ ખૂટતું નથી. હા એક કામ કર ને, તું ફ્રી હોય તો મારા ઘરે આવજે ને બેસવા. હા સારું સારું, હું થોડી વાર એને ફોન કરું. બોલો. હા ભાભી, હા તમને ખબર છે માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે, માણસથી જ ભૂલ થઈ જાય છે, અને ભૂલ થઈ જાય ને પછી માફી માગવી, એ ભૂલને કબૂલ કરવી ને, એ બહુ મોટી વાત છે. એટલે કહેવા શું માંગે છે તું? એટલે એમ કહેવા માગું છું કે કાલે જાણતા અજાણતા આ મારા આવા સ્વભાવના કારણે તમને ન કહેવાનું કહેવાય ગયું હતું ને, તમારી સામે બોલી, તમને ઘણું ખરાબ ખરાબ સંભળાવ્યું, તમારા ઘરવાળા વિશે પણ બોલી, મારે તો મારા જેઠ વિશે બોલાય જ નહીં પણ છતાંય બોલી, તો મારે એ વાતની માફી માંગવી છે. પણ એવા કામ જ આપણે શું કામ એવા કરવા જોઈએ કે પાછળથી માફી માંગવી પડે? પણ શું કરું, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ ને, અને ભૂલ તો માણસથી જ થાય ને, જનાવરથી થોડી ના ભૂલ થવાની છે ભાભી. તો કાલે શું શું બોલી તને યાદ છે? હવે એ બધું છોડો ને, પુરાની વાત પર મીઠી ડાલો ના, એ બધું શું કામ યાદ કરવું જોઈએ? હવે આપણે નવેસરથી નવી શરૂઆત કરીએ ને. જુઓ ભાભી, આઈ એમ સો સોરી. જો તું મને કહે ને તો હજી મને 50% ખોટું નથી લાગતું, પણ તું મારા વરને કે ને ત્યારે કેટલું લાગે મને? સાચી વાત છે, ખોટું તો લાગે જ. તમે જુઓ ને, તેવાંગને કહ્યું તો મને ખોટું લાગ્યું જ હતું ને, તમને પણ ખોટું લાગ્યું જ હશે, એટલે જ તો તમને કહી રહી છું ને કે તમારી નાની બેન સમજીને મને માફ કરી દો. માફ તો કરી દો, પણ જો હવે બોલવામાં ધ્યાન રાખજે. હવે હું કંઈ બોલી છું જ નહીં તમારી સામે, તમે મારા મોટા બેન છો ને, તમારી સામે હું એક શબ્દ નહીં બોલું, તમે જેટલું કહેશો ને હું એટલું જ કરીશ. જો એવું ના હોય, ભૂલ મારાથી પણ થાય ને તારાથી પણ થાય, મારાથી થાય તો તારે કહેવાનું હોય અને તારાથી થાય તો હું કહીશ, પણ આવી રીતે એટલા
કડવાશ ભરા શબ્દો આમ ના બોલવાનું હોય. ના જ બોલવા જોઈએ ને, પણ તમે ગયા ને પછી મમ્મીએ મને સમજાવ્યું. મમ્મીએ મને બહુ સારી રીતે સમજાવ્યું. એમણે મને સમજાવ્યું ને એટલે હું સમજી ગઈ. અને એટલે તો તમારી માફી માગીને હવે માફ કરી દો ને. સારું, માફ કરી દઉં છું. અને બીજી વાર ખાસ ધ્યાન રાખજે, નોકરી સામે પણ ના બોલાય ને મમ્મી સામે પણ. કોઈની સામે આવા શબ્દો નહીં બોલતી. કોઈની સામે નહીં બોલું, તમને કોઈને એવો મોકો જ નહીં આપું. પણ ભાભી, હવે તમે મને માફ કરી દીધી છે અને મારે કંઈ કામ હોય તો તમે મારું કામ કરો ને. એટલે એનો મતલબ એમ કે તું માફી એટલા માટે માંગવા આવી છે કે તારે મારી પાસે કામ કરાવડાવવું છે? ના ના, હવે તમે મારી પૂરી વાત તો સાંભળો. મારે કંઈ થોડી તમારી પાસે કામ કરાવે, તમે તો જેઠાણી છો, જેઠાણી. હા તો? તો એમાં એવું છે કે કામ તો હું કરી નાખે, પણ એ કામ એવું છે ને કે એ કામ કરવા જઈશ ને તો મારા બીજા 10 કામ બાકી રહી જશે. એટલે કહું છું કે તમારું તો બધું કામ થઈ ગયું છે ને, તો મને થોડી મદદ કરો ને. એવું તો શું કામ છે? મમ્મીએ છે ને મને આ કબાટ અને એમનું ડ્રેસિંગ સાફ કરવાનું કહ્યું છે, પણ મારે કપડાં ધોવાના બાકી છે. અને કપડાં ધોવા રહીશ ને તો કબાટ સાફ નહીં થાય, અને કબાટ સાફ કરીશ ને તો આખો દી વયો જશે. તો તમે મારા હાટાનું કબાટ સાફ કરી નાખશો? જો હું મોટી છું એટલે તારાથી મને આવી રીતે કામ ના ચિંધાય. ના ચિંધાય ને એટલે તો રિક્વેસ્ટ કરી રહી છું ને. પ્લીઝ ભાભી, અને આ નાના મોટીનું ક્યાંથી આવી ગયું? આપણે બંને તો બહેનોની જેમ રહેવાનું છે ને. આ એક કામ તમે કરી દેશો ને એટલે તમે પણ મમ્મીને ગમવા લાગશો, અને પછી આપણે બધાએ હળી મળીને રહીશું. પ્લીઝ. સારું, તું જા, તું કપડાં ધો, હું હમણાં જાઉં છું કબાટ સાફ કરવા. જા. થેન્ક યુ, પણ ભૂલ્યા વગર. હા ના ના, હું કરી દઈશ. જા. કેટલી તુવેર આવી ગઈ છે, પણ દામિનીને કીધું તું કે ઉતાર લેજે, પણ ઉતારતી નથી. મમ્મી, દામિની પણ માણસ છે, કેટલું કામ કરે નહીં. પણ જો આ શાક બનાવી નાખે, કેટલી આવી ગઈ છે, ઉતાર લેજે નહીં. હા, એ વાત તો સાચી. એ છે ને હમણાં ફટાફટ હું સાફ કરી લઈશ આ બધું. પણ હું શું કહું છું, બેસાય થોડીક વાર. હવે બેસું નથી, પેલા મારી વાત સાંભળો ને, બહુ જરૂરી એવી વાત છે. બોલ બોલ. તો શું છે? તમે કાલે મને કીધું હતું ને કે ભાભી મારા કરતા મોટા છે, મારે એમની નાની બેન બનીને રહેવું જોઈએ. કીધું તું કે નહીં? હા, પણ તો હું પણ એમાં. તો તમારા કહેવા પરથી મેં તો ભાભીની માફી માંગી લીધી, પણ તમને ખબર છે ભાભીએ શું કર્યું પછી? શું કીધું એણે? ભાભીની માફી માંગવા ગઈ ને તો ભાભી તો મને કે તારે મારી સામે નહીં આવવાનું ને મને કંઈ કહેવાનું નહીં ને, મને બધી જ ખબર પડે છે ને, કેટલા ગુસ્સે થઈ ગયા. અને છેલ્લે તો મને એવું કહી દીધું કે મારે આ ઘરમાં રહેવું જ નથી, નોખા થઈ જવું છે. શું નોખા થવાની વાત કરે છે? હા, કોઈને કહેતા નહીં હો, પણ તમારા વિશે કેટલું બોલતા હતા ભાભી, એ કે આ દોષી છે ને એ તો મને હેરાન કરે છે, નકરું કામ જ કરાવ્યા કરે છે, મારી પાસે મરતી નથી ને શાંતિથી મને જીવાય નથી દેતી. આમ તો કેવી ગોરી ગાય જેવી લાગે છે, અને આવું બધું મારી પાસેથી બોલે છે? હા બોલે છે ને, પણ તમને ખબર છે મને તમને કહેવાની ના પાડી છે હું, પણ હું તો તમારી નાની વહુ રહી કે નહીં, અને તમે મારા સાસુ થોડી મારા મમ્મી છો કે નહીં. હા લે, કેમ નહીં. એટલે મને થયું કે મારે તમને આ વાતની જાણ કરી દેવી જોઈએ, એટલે મારાથી રહેવાયું નહીં અને તમને કહી દીધું. તો તે કીધું તો સારું થયું ને, મને ખબર પડી કે મારી પાસે હું શું કારનામા થાય છે, નહીતર મને તો ખબર જ ન હોય ને. એક સાચી વાત કહું, આ તમે છે ને ભાભીને બહુ છૂટ આપી રાખી છે. એ મને થોડી ખબર હતી કે મારા પેટમાં ગણીને પગ પોળા કરશે. સાચી વાત છે, કોઈ માણસના પેટમાં થોડીને ગરીને બેઠું હોય. પણ એક મહત્વની વાત તો હવે હું તમને કહેવાની છું. એ વાળી શું છે પાછું બીજું? ભાભીની માફી માંગી લીધી, મેં એમને ઘણાય સમજાવ્યા, પણ એ સમજાય નહીં, ગુસ્સો કર્યો, નો કથાવાનું કહી દીધું. અને છેલ્લે જ્યારે હું એમની પાસેથી જતી હતી ને તો મને પૂછ્યું કે તું ક્યાં જાય છે, એટલે મેં કહ્યું કે મમ્મીએ મને કબાટ સાફ કરવાનું કીધું છે, ડ્રેસિંગને એવું બધું સાફ કરી નાખજે, તો સાફ કરવા જાઉં છું. પછી એમણે શું કહ્યું ખબર છે? બોલ શું કીધું? એમણે એવું કહ્યું કે મારે નોખા થઈ જવું છે ને, એની પહેલાં ડોશીનો કબાટ જોઈ લો કે અંદર કેટલા પૈસા છે, કેટલું ઘરેણું છુપાવીને બેઠી છે, હું નોખી થઈશ તો મને જરૂર તો પડશે કે નહીં.
મારી પાછળ આવું બધું કારનામા કરે છે, મારે તો એને આ સબક શીખવાડવો જ પડશે. સબક તો શીખવાડવો જ જોઈએ ને, પણ હવે ભાભી ત્યાં તમારા રૂમમાં કબાટ પાસે ગયા છે અને આ વાતે મને કહેવાની ના પાડી છે. હું તે ભલે મને કીધું, પણ કાલે હું લગ્નમાંથી રાતે મોડી આવી ને તો એમને મેં મારો હાર ને મંગળસૂત્ર મૂકી દીધું છે. લે બોલો, સોનાનો હતો ને? હા, બે વસ્તુ સોનાનું છે. તો હવે તો ભૂલી જાઓ કે તમને મળશે, કારણ કે એટલું બોલ્યા પછી એટલું કીધા પછી એ કઈ થોડી ના એમના રે હાથ સાફ થઈ ગયો. તું એમ કર, અહીંયા રે, આપણે બે વાત કરી, ખબર ન પડે, હું પેલા મારો હાર નો ડબ્બો જોઈ આવું. પણ તમે છે ને કાન પકડીને ને સરખી કરજો, સમજાવજો બરાબર. નઈ હા, સોનાનો હાર ને કઈ એમને જવા દેવાય? તું કહેતી નઈ તે મને કીધું એમ, હાલ હું જાઉં છું. હા જાઓ ફટાફટ. હે ભગવાન, હમણાં મેં બુદ્ધિ તો ઓછી જ છે, હેરાન કર્યા છે. હે માં, હવે આ ત્યાં જઈને શું કરશે? એને કંઈ કહેશે કે નહીં કે બસ અહીંયા મારી જેમ ઊભા હતા ભૂતની જેમ ત્યાં જઈને ઊભા રહેશે? મને લાગે છે કે મારે ત્યાં જવું પડશે, કેમ કે મારી સાસુથી તો કંઈ થશે નહીં. હા ઊભા રહ્યો. કેટલું કામ છે, કામ જ નથી કરતું. જલ્દી જલ્દી સાફ કરી નાખું ને એટલે આ એક કામ પતી જાય. એટલું કામ છે, કેમ વસ્તુઓ પડી છે બધી જોડી તો ખરાબ. અંકિતા, આ શું કરે તું? આ કબાટ સાફ કરું છું મમ્મી. તને કોણે કીધું? તો મમ્મી કોણ કરે? કેમ, કોઈ ઘરમાં બીજું કામ નથી? અરે કામ બધું પતાવ્યું મમ્મી, પણ આ દામિની કપડાં ધોવે છે તો એણે મને એવું કીધું કે તમે જઈને કબાટ સાફ કરી નાખો, તો હું કબાટ સાફ કરવા આવી. પણ કબાટનું તો મેં દામિનીને કીધું હતું, તમે નહોતું કીધું. તમે એને કીધું પણ એ કપડાં ધોવે છે એટલે મને સાફ કરવા માટે મોકલી છે. અરે અરે અરે, પણ ભાભી છૂટું શું કામ બોલી રહ્યા છો? મેં ક્યારે તમને કહ્યું કે તમે કબાટ સાફ કરો? હા, તે જ તો મને કીધું કે હું કપડાં ધોઉં છું, તો તમે કબાટ સાફ કરી નાખો. બસા જોયું મમ્મી, કેટલું ખોટું બોલે છે ભાભી. મેં તો વાત પણ નથી કરી એમની સાથે, અને મેં તો એવું કહ્યું હતું કે હું છે ને ફટાફટ કપડાં ધોઈ નાખું ને પછી મમ્મીનો કબાટ સાફ કરી નાખું, મમ્મીએ મને કીધું છે, તો તમે શું કામ વચ્ચે આવ્યા? મમ્મી ખોટું બોલે છે, તે જ તો મને કીધું. મને તો કાંઈ સમજાતું નથી, તમે આમ કેમ બી મગજમારી કરો છો? મેં કીધું આને ને આમ કબાટ સાફ કરવાનું છે ને, આ કહે છે હું કહું છું, ના કહે છે હું કહું છું, આમ કેમ છે? તમને ખબર છે ને મમ્મી, હું કોઈ દિવસ ખોટું ના બોલું, અને કામ ચોરી તો બિલકુલ નહીં, હું શું કામ એમને કહું? મમ્મી મને દામિનીએ જ કીધું કે કબાટ સાફ કરવાનું, એટલે જ કબાટ સાફ કરવા આવી. તમે છે ને તમારું ખોટું તમારી પાસે રાખો, આ ખાલી ખોટાનું મારી અને મમ્મી વચ્ચે ધડ કરાવવા માંગો છો ને તમે? મમ્મી હું ખોટું નથી બોલતી. ખોટું નથી બોલતી મમ્મી, મને તો એવો ડાઉટ જાય છે કે આમના મગજમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. તમે એકવાર કબાટમાં ચેક કરી લો, કંઈ ખોવાનું તો નથી ને? રોકડ રૂપિયા ને દાગીના બધું એમનામાં જ છે ને? દામિની, કોઈનો હાથ પરી ગયો હોય તો? પણ તું કેવા છે માંગે છે? મારી ઉપર ખોટો આક્ષેપ નાખવાનું બંધ કરો હવે. ખોટો છે નો, અને એટલા ઉગ્ર છે ના થાવ છો? અમે કંઈ કર્યું જ નથી, તો ચૂપચાપ અહીંયા ઊભા રહ્યો ને મમ્મી ચેક કરે છે ને? મમ્મી તમે જોઈ જુઓ. અહીંયા મારા દાગીનાનો ડબ્બો હતો, કોણે લીધો? હું તો આવી નથી. અહીંયા જ મેં ડબ્બો મૂકેલો હતો, હવે ડબ્બો નથી દેખાતો, જોઈ લો. જોવું જોવું છે, ચેક કરવું છે તમારે? મેં નથી લીધો. બોલ, ભાભીએ નથી લીધું, મેં નથી લીધું, તમે નથી લીધું, તો ડબ્બો ગયો ક્યાં? ઘરેણાનું બોક્સ ક્યાં ગયું? એ તો વિચારું છું કે આમાંથી ગયું ક્યાં, એમ મેં ઉપર જ મૂકેલું હતું. જેને ચોરી કરી છે ને એને પૂછો, તો કદાચ મળી જાય. બસ દામિની, હા ખોટો, ચોરીનો આક્ષેપ મારા ઉપર નાખવાની જરૂર નથી. ખોટું છે નું, સાચું કહી રહી છું. સૌથી પહેલા તો તમે જ અહીંયા હતા ને, પછી મમ્મી આવે ને પછી હું આવી. કબાટ પાસે તમે એક જ આવ્યા છો. પણ આમ જો, કાલે લગનમાં ગઈ હું ત્યારે મેં હાર પહેર્યો હતો, મંગળસૂત્ર, એ ડબ્બા મેં ઉપર જ મૂક્યો. મેં કીધું તિજોરીમાં પછી મૂકું, તો મેં બહાર જ મૂક્યો હતો. પણ હું આવી ત્યારની કોઈ ડબ્બો મેં જોયો જ નથી. મમ્મી એક વાત કહું, આપણે છે ને ઘરમાં આવી વહુની બિલકુલ જરૂર નથી, જે પોતાના જ ઘરમાં ચોરી કરે. અરે આવી તો કેવી વહુ, સંસ્કાર જ નથી આપ્યા. શું ચોરી ચોરી ચોરી,
મે ચોરી કરી છે, તમે તમારી નજરે જોયું છે કે મે ચોરી કરી છે કે નહીં એમ? તો પણ દબાને પગ હોય તો ચાલતો ચાલતો વયો જાય તો બધું મારા પર જ કેમ નાખો છો? આ દામિની પર પર એને પણ પૂછો ને દામિની ને કે એને ચોરી કરી છે કે નહીં એમ. હું તો તમારી પરમિશન વગર તમારા રૂમમાં જ નથી આવતી. મે કીધું ને તમને, આવી વહુની આપણે જરૂર જ નથી. આવીને તો છે ને ધક્કા મારીને ઘરની બહાર કઢાય. મે છે ને મારી સગી આંખે તને કબાટ સાફ કરતા જોઈ. મમ્મી એવું બની શકે ને કે પેલા દામિની આવી હોય અને ડબ્બો લઈ લીધો હોય અને પછી મને મોકલી હોય કબાટ પાસે, એટલે તમે જોઈ જાઓ એટલે ચોરીનો આક્ષેપ મારા ઉપર નાખો, એવું પણ બની શકે ને? ઉલટા ચોર કોટવાલ કો ડાટે. મમ્મી હવે તમે ધક્કા મારીને બહાર કાઢો છો કે હું જ કાઢું બહાર? પણ તમારે અલગ થવું છે તો તમે આવી મગજમારી શું કામ કરો છો? હસતા હસતા અલગ થઈ જાવ ને. આમની સાથે છે ને આવી બહેસ જ ના કરવાની હોય. હાથ પકડીને બહાર કાઢો ચલો. હે ભગવાન, આ બે વહુઓ કેટલી ઝઘડો કરે છે. હાલું દેવાંગને ધવલને કહી આવું. મમ્મી આ ચોવટ કરવા નહીં બેઠો હોય પણ એનું કઈ કામ હોય પતાવી પછી આવે જ ને. હા પતાવવામાં ને પતાવવામાં છે ને આપણું ઘર પતી જશે, પણ આપણે જે કર્યું એ સાચું તો કર્યું ને? બોલો મમ્મી શું હતું? આટલું ઇમરજન્સીમાં મને બોલાવ્યો, મારી કેટલી મીટિંગ હતી તમને ખબર છે? હા તમારી મીટિંગમાં છે ને ઘરની મીટિંગ થઈ જાત, તમને ખબર છે ઘરમાં શું કાંડ થઈ ગયો છે? શું થયું છે? કો મમ્મી. અરે તને કેવા જેવું જ નથી રહ્યું કઈ મારે. શું થયું છે? શું કર્યું શું? આપણા ઘરમાં ચોરી કરી. ચોરી? એને ચોરી? શું બોલો છો તમે લોકો? હા નથી સાંભળાતું, એકવાર પાછું રિપીટ કરો. ચોરી કરી એને. મારું મંગળસૂત્ર ને હાર નથી એ મેં ડબ્બામાં મૂક્યું તો કાલે લગ્નમાંથી આવીને ત્યાર રાતે. મમ્મી દામિની બહુ તમારા લોકોની કઈ ભૂલ તો નથી થઈ રહી ને? હવે ભૂલ છે નહીં થાય. મમ્મીએ છે ને મને કબાટ સાફ કરવાનું કહ્યું હતું તો એ વાત મેં ભાભી સાથે કરી અને ભાભી તો મને કેવું બોલીને ગયા ખબર છે કે આ ડોશીના કબાટમાં શું છે ને આજે તો હું ચેક કરીને જ રહું કેટલા પૈસા રાખ્યા છે. અને ભાભી તો નોખા થવાની વાત કરતા હતા, તમારા ઘરના નોખા થવાની વાત કરતા હતા. અને પછી જેવા મમ્મી ત્યાં કબાટ પાસે ગયા ને તો ખબર પડી કે અંદર ડબ્બા જ નહોતા. હવે પહોંચ્યા ને એટલી વારમાં તો બધું સાફ કરી નાખ્યું. તો શું તમારે નોખા થવાનું છે? મમ્મી મારી તો આવી કઈ વાત નથી થઈ અંકિતા સાથે, પણ અંકિતાએ ચોરી કરી એ તમે જોયું? મેં ખુદ ને કબાટ આગળ જોયું એને કે કબાટ આગળ સાફ કરતી હતી. કીધું મેં આને સાફ કરવા એ ગઈ, પછી મેં જોયું અંદર તો ડબ્બો જ નહીં અંદર. મમ્મી મને ખબર નહીં કેમ વિશ્વાસ નથી આવતો. અરે પણ ધવલભાઈ ઘરમાં ગણીને છે કેટલા જણા? તમે તો ઓફિસે વયા જાજો, બાકી વધી અમે તો. હવે મમ્મી પોતે તો પોતાનો હાર ચોરી નથી કરવાના, વધી હું, હું તો મમ્મી સાથે હતી. બચ્યું કોણ? અંકિતા ભાભી. સીધી વાત છે ને, એમણે ચોરી કરી હતી, બાકી ના તો ઘરમાં કોઈ આવ્યું છે કે ન ગયું. અચ્છા ઓકે, મમ્મી તમે જોઈ ને એને અંકિતાને ચોરી કરતા? મેં હા ખુદ જોઈ મારી આંખે એને. અચ્છા પછી અંકિતાએ શું કહ્યું ને તમે શું બોલ્યા? એક કે મેં કર્યું જ નથી એમ કે મેં કઈ નથી કર્યું. એ તો મંડી એમ એનું મંગળ ગીત ગાવા, પછી શું કરવાનું? હવે મારો હાર નહીં અને મંગળસૂત્ર નહીં તો મને તારા પપ્પા ખીજાય કે ન ખીજાય કે તે ક્યાં મૂકી દીધું એમ? એટલે પછી મેં એને હાથ પકડીને બહાર કાઢી મૂકી. હા ધવલભાઈ, મહત્વની વાત એ છે કે અમારાથી તો આ બધું સહન જ ના થયું. અરે કોઈ પોતાના ઘરમાં કેવી રીતે ચોરી કરી શકે? હા તો જે ખાડીમાં ખાધું ને ત્યાં જ થૂક્યા, એટલે અમારાથી રહેવાયું નહીં. અને અમે તો ભાભીને અને ભાઈના ઘરે મોકલી દીધા. પણ તમારા લોકોએ મને ત્યારે જ બોલાવ્યો જોઈએ ને ઓફિસમાંથી, અત્યારે કેમ બોલાવ્યો મને? ભાઈ અત્યારે જ તો ફોન કર્યો તને, તમે આવવામાં કલાક કરી. ક્યાં છે અંકિતા હમણાં? એના ભાઈના ઘરે જતી રહી છે, અહીંયાથી તમે એને જવાનું કહી દીધું. તમે લોકોએ ફક્ત એને જવા માટે જ કહ્યું? તમારા લોકોને પોલીસને બોલાવવા જોઈતા હતા અને પોલીસને આપી દેવાની હતી એને. હવે તને બધું કીધું ને, હવે તું જાણે ને અંકિતા જાણે, તને ખબર પડે ને કે એને કેવા કેવા કારનામા કર્યા છે. ઠીક છે, જો તમે લોકો જે કહી રહ્યા છો એ વાત સાચી હોય ને તો અંકિતાને એના ભાઈને એના આખા ઘરને પોલીસ સ્ટેશને ઢસડીશ. બસ એમ જ કરવાનું છે. હમણાં જ જાઉં છું. મમ્મી આ બધામાં ને વચ્ચે લાવવાની શું જરૂર? અરે એને ચોરી કરી, ખબર તો પડવી જોઈએ ને કે મારા ઘરમાંથી મારી વહુ ચોરી કરીને વહી ગઈ. પોલીસ આવે ને એટલે આપોઆપ બધું મોઢામાંથી નીકળવા માંડે.
અચાનક કેમ તારે આવવાનું થયું? કઈ થયું છે? ધવલ કુમારે કઈ કીધું? નહીં. તો ધવલે તો કઈ નથી કીધું. તો પછી અચાનક આવવાનું શું કારણ? તારે સાસુએ કઈ કીધું? આ મારી દેરાણી મને કબાટ સાફ કરવાનું કીધું અને હું કબાટ સાફ કરવા ગઈ એ મારા સાસુ આવ્યા. અને મારા સાસુએ અને મારી દેરાણીએ બેએ મારા ઉપર ચોરીનો આક્ષેપ નાખ્યો. પણ એમાં તું તારી નજર સામે ત્યાં ઊભી હતી ને એમાં કઈ રીતના ચોરી થઈ? એટલે એને એમ આરોપ નાખ્યો કે કઈ તારે તને ચોરી કરતા જોઈ? તે કઈ ચોર્યું તો નથી? કઈ નથી લીધું ભાઈ. તો પછી એ કઈ જ કેવી રીતના હગે કે ભાઈ તે ચોરી કરી છે આ રીતનું? આ મારા દેરાણી મારા સાસુને ચડાવ્યા કરે છે કે ઘરેણાનો ડબ્બો કબાટમાં હતો અને અત્યારે નથી, તો અંકિતાએ ચોરી કરી હોય અને મેં ઘરેણાનો ડબ્બો ભાઈ જોયો જ નથી. તો પછી તારી સાસુને તારી દેરાણીનું કંઈક કાવતરું હશે આમાં. તું એક કામ કર, ધવલકુમારને ફોન કરીને કહે આ બધું. ધવલકુમારને કહે કે આ બધું મારી યારે આવું કર્યું છે અને મને અહીંયાથી કાઢી મૂકી છે. એને કીધું તે? મેં ધવલને કેટલા ફોન કર્યા પણ મારો એક ફોન નથી ઉપાડ્યો ભાઈ. તો બહુ કરી. હવે એક કામ કર. અને મારી દેરાણી અને મારા સાસુએ ધક્કા મારી મારીને મને ઘરની બહાર કાઢી મૂકી. સાસુને એટલી હિંમત છે? એક કામ કર, હવે છે ને વાત આગળ વધી ગઈ છે. આની પહેલા પણ આવું થયું હતું, ત્યારે તે માફી માંગી, હું પણ માફી માંગવા ગયો હતો. એક કામ કરીએ, હવે તો આનો રસ્તો લાવવો જ પડશે. કે આપણે આને પોલીસનો સહારો લઈએ કે ગમે એ કેસ કરીએ, બાકી આ લોકોને સીધા તો કરવા જ પડશે. ઘરમાં કાંઈક વસ્તુ જાય ને એટલે આક્ષેપ મારા ઉપર જ નાખે. હું તો મારા સાસુની કાંઈ પણ વસ્તુ પૂછ્યા વગર અડતી એ નથી. તારા સસરાને યારે જ્યારે મેં સંબંધ કર્યો ને ત્યારે તારા સસરાએ કીધું હતું કે હું અહીંથી જો બહાર જવાનો છું એટલે થોડું ઘણું ઘરમાં થાય તો સંભાળી લેજો. પણ હવે તારા સસરા બહાર ગયા, તારો દિયર બહાર વહી ગયો, હવે તો તારી દેરાણી છે ઈ એકલી, ઈ અને તારી સાસુ બે થઈને એટલું ખાલું કાવતરું કરી શકે છે? મારા સાસુ તો મારા દેરાણીનો જ પક્ષ લે છે જ્યારે હોય ત્યારે, અને આપણે કંઈક સાચું કહીએ તો મારું તો કંઈ સાંભળે જ નહીં. અરે પણ તો છે ને તું થોડુંક ઓછું કરતી હોય તો ઝઘડવાનું, એટલે એ બેયનું માને તારું દેરાણીનું, તું થોડુંક ઝઘડવામાં ધ્યાન વધારે દેતી હોય, ઝઘડવાનું ઓછું કરાય. ના ભાઈ, હું ઝઘડતી જ નથી, હું ખાલી કામ જ કરતી હોય અને એનું કામ હોય ને તોય મને આપી દે તો હું કરું, અને કામ કરવામાં કામ કરવામાં ચોરીના આક્ષેપો નાખે મારા ઉપર. એમને આ ચોરીનો આક્ષેપ કઈ રીતના નાખ્યો એને તારી ઉપર? એને કપડાં ધોવાતા તો મને કહે, મમ્મીએ મને કબાટ સાફ કરવાનું કીધું છે, જો હું કબાટ સાફ કરવામાં રહીશ ને તો મારે કપડાં નહીં ધોવાય. હું તો શાંતિથી મારું કામ કરીને ઓટલા ઉપર બેઠી હતી. મને કીધું, મોટી બેન જેવી છો તો મારું એટલું કામ નહીં કરી આપે. મને તો જ્યારે એ મસ્કા મારતી હતી ને ત્યારે જ શક જતો હતો કે આ કંઈક ખોટું કરશે. પણ મને શું ખબર મારી જ દેરાણી મારી ઉપર આવું કરે. અને એટલામાં હું કબાટ સાફ કરતી હતી ત્યાં મારા સાસુ આવી ગયા અને મને જેમ ફાવે એમ કહેવા માંડ્યા કે મેં તો દામિનીને કબાટ સાફ કરવાનું કીધું હતું તો તું કેમ કરે છે. ત્યાં પછી દામિની આવી ગઈ અને મને મારા સાસુને કીધું કે તમે જરા ચેક કરો કે આમાં ઘરેણાને બધું ગાયબ તો નથી થઈ ગયું ને. અચ્છા, તો હવે સમજાઈ ગયું. આ બધું કરતા હરતા છે ને તારી દેરાણી જ છે. એણે પહેલાં તને કબાટ સાફ કરવાનો કીધો, પછી તું કબાટ સાફ કરવા વહી ગઈ, પછી એણે છે ને એની વાત તારી સાસુને જઈને કીધી હશે કે બેન આમ ગયા છે ને આવું કરે છે ને તેવું કરે, એટલે વાહો હોય નકર તારા સાસુ તરત શું કામ આવે? એ તો બહાર ગયા હતા ને, બહાર હતા ને, ઘરે તો નહોતા જ ને. પણ મને એવું જ લાગે છે કે આ ચોરી એણે જ કરી હોય. પણ ભાઈ, પણ એણે ક્યારે ચોરી કરી હશે? એ તારી પહેલાં કંઈ કબાટ વીખો તો એણે? મને તો નથી ખબર, પણ મેં તો ત્યાં ને ત્યાં જ એને કીધું કે એવું બની શકે કે પહેલાં તમે ડબ્બો લઈ લીધો હોય ઘરેણાનો અને પછી તમે મને મારા ઉપર બધું આક્ષેપ મૂકવા માટે તમે મને મોકલી હોય. એક મિનિટ, કબાટની ચાવી તને કોણે આપી? તારા સાસુએ આપી કે દેરાણીએ? દામિનીએ આપી મને. તો નક્કી એ જ છે. એક કામ કર, આપણે પહેલાં છે ને આ વાત છે ને હવે ત્યાં એ લોકોને સમજાવવા તો મહત્વ ને, મારો મિત્ર એક છે વકીલ છે, આપણે એની સલાહ લઈએ કે જો આવી રીતના થયું છે ને તારી ઉપર ખોટો આક્ષેપ આવ્યો અને જો તારે અહીંયા તો રહેવાનું જ નથી, આપણે પહેલાં વકીલની સલાહ લઈએ એ શું કહે છે, અને જો તું અહીંયા રહીને તો એ લોકોને સાબિત થઈ જાય કે તું સોરી કરી અને અહીંયા આવી છો અને અહીંયા રહેવા માંડી છો, એટલે તારે ન્યાજ રહેવાનું છે અને સાબિત કરવાનું છે. પણ એ પહેલાં આપણે એક મારો મિત્ર વકીલ છે ને એની સલાહ લઈ લઈએ કે આવું થયું છે ભાઈ, આવા કેસમાં અમારે શું કરાય. બરોબર, તો તું હાલ તારી મારી હારે ને જે કંઈ વાત થઈ છે ને એ મારો મિત્ર છે એને યારે વાત કરજે, પછી આપણે તારે સસરા ત્યાં જઈએ હો ને. હા,
આવો આવો. હા જો ને દેવાન, તારી જરૂર પડી આજ એટલે મેં કીધું. મળી બોલો બોલો, અમારું શું કામ પડ્યું? એમાં એવું છે ને ભાઈ, હવે જો આ વાત બહાર તો કોઈને કહેવાય નહીં, પણ હવે તું મિત્ર છો તો એક સલાહ લેવાની હતી. બોલો ને ભાઈ. આ બેન છે ને, તું પેલા તારું કામ મૂકી દે. તો અમે જયારે ખબર છે કામ કેટલું પડ્યું, હવે પડ્યું છે. મિત્ર આવે ત્યારે બધું મૂકી દેવાનું હોય. શું અમારું કામ પડ્યું? હા જો, હવે એમાં એવું છે, અમે ક્યાંય હજી બહાર વાત નથી કરી. આ બેનને છે ને એમના એમની દેરાણી ઉપર થોડોક ડાઉટ છે. એમની ઘરે ચોરી થઈ છે, એટલે એમની દેરાણીએ બધું કાવતરું કર્યું. બેન તું કે બધું સમજાય? મારી દેરાણીએ ચોરી એને કરી એવો મને શક છે. હું ફાઇનલ નથી કહેતી, પણ આક્ષેપ મારા ઉપર નાખ્યો છે અને મને ઘરેથી કાઢી મૂકી છે મારા સાસુએ અને મારા દેરાણીએ. તો તમારો શું વિચાર છે, આગળ શું કરવું છે? જો અમે તો એવું વિચારીએ ને કે તો કેસ ને એવું કરીને એ લોકોને બરાબરના ફસાવી દેવા છે, કારણ કે દર વખતે આ એકની એક વાત આવે છે. એ પહેલા પણ બે વાર એવું કર્યું હતું, મને કઈ કામ આપી દે અને આક્ષેપ મારા ઉપર નાખી દે છે. તમને કેમ લાગે છે, સુધરે એમ છે કે પછી આનું જ રહેશે આગળ જતા? પી હવે કેમ ખબર, હવે હું તો ત્યાં રહેતો નથી. બેન રે પણ વારા ઘડી આવીને દુઃખ કે તો આપણેથી તો કઈ સહન થાય નહીં. બે વાર તો ભાઈએ સમજાવ્યા. પણ એક વસ્તુનું એ બી છે કે આપણે ફ્યુચરનું બી જોવું જોઈએ. જો આ વસ્તુ ઘરમાં ને ઘરમાં રહે તો સારું કહેવાય, કારણ કે જો બીજા કોઈને ખબર પડે તો સમાજમાં ખાલી ખોટી હસી મજાક ઉડાડે. એ વાત તો છે. અને ઘરની વાત જો ઘરમાં રહે તો વધારે સારું કહેવાય. અને તમને બી ખબર છે, ખાલી ખોટી અત્યારે સમાજમાં સારી વાત હોય તો બી કરે છે અને નબળી વાત હોય તો બી કરે છે. અને ખાલી ખોટું કોઈ આપણી ઉપર આંગળી ચીંધે એવું કામ ન કરીએ તો વધારે સારું. સર આ લોકો સુધરે એવો કઈ બીજો રસ્તો નથી? રસ્તો માટે તો એમને જો કઈ બીજું કઈ તમારે આગળ પગલા ભરવા હોય તો આગળ થઈ શકે, પણ બને ત્યાં સુધી ઘરની વાત જો ઘરમાં રહે તો વધારે સારું છે. કારણ કે તમે જુઓ છો કે સમાજની અંદર આજકાલ ઘણા બધા આવા કેસીસ ને બધું આવતું હોય છે અને સમાજમાં એક લાંછનનું કામ થઈ જાય છે. જો એની કરતા આપણે બને ત્યાં સુધી ન કરીએ તો વધારે સારું છે. તો એક કામ કરું, હું જાઉં ને અત્યારે સાસુને સમજાવું. જો એ ન સમજે તો પછી એમને હું કહેતો જાઉં તો ભાઈ તમારે જો ન રાખ્યું હોય, તમે કાઢી મૂક્યું હોય તો તમે છૂટું કરી દો અને એના કાયદેસર આપણે પૈસા માગશું હકથી. બીજું હું એને જો આવું ક્યાંક કહીએ તો બી હે, નહીતર તો પછી એને જોઈએ તો આપણે એક નાનું એવું કામ કરીએ, એમને એક નાની નોટિસ મોકલીએ. અને જો એમને આપણે સબક શીખવાડવો હોય તો આપણે એક નાની એવી એક નોટિસ મોકલીએ અને થોડોક એને બીવડાવીએ જો આગળ જતા આવું બીજી વખત પગલું ન ભરે. ભાઈ આપણે એક કામ કરીએ, પેલા મારા સાસુને એને સમજાવી જોઈએ, જો ના સમજે ને તો આપણે આ પગલું ભરીએ એવું કરીએ. હા તો કેમ લાગે એવું કરીએ? તો જો બને બને એટલું શોર્ટ આઉટ થતું હોય તો બને એટલી ટ્રાય કરીએ, અને પછી જો આપણે એવું લાગે કે હજી આ લોકો સુધરે એમ નથી તો પછી આપણે આગળ કાર્યવાહી કરીએ. બાકી તો તમારી હેલ્પ માટે તો હું બેઠો જ છું. ના ના એ તો ક્યાં ઉપાધી છે એટલે જ ને. મને પણ એવું જ લાગે, આ સર કહીને બરાબર છે કે ઘરની વાત ઘરમાં રહીને તો સારું એમ. જોયું મારી બેન એટલી ભોળી છે, એની ઉપર એટલો ત્રાસ થાય ને તો એને હજી કે એના સાસુનું કે એનું દેરાણીનું એ કે ખોટું એમાં હોય. એના સસરા અને એનો દેર છે ને એ બહાર છે, એટલે એનું એવું કે ભાઈ ઘરની વાત એના સસરાને છે ને ખોટી બહાર ન જાય. પણ એનો મતલબ એવું થોડું કે એ નથી હાજરમાં તો બંને મળીને ત્રાસ આપે ખોટો. કઈ નહીં, તમારી રીતે જોઈ લ્યો. જો આપણે પછી આગળ કઈ કરવું હોય તો હું બેઠો છું અને ગમે ત્યારે મને ફોન કરજો. ના ના કઈ, બાકી તમે તારે મળીને ડિસ્કસ કરીને વાત કરી લઈએ, જે કઈ આપણે પ્રોસેસ કરવી હોય આપણે એ પ્રમાણે આગળ વધી જશું. ઓકે ચોક્કસ, તો અમે જઈએ ત્યાં અને મળીએ બરાબર. આવજો આવજો. જય શ્રી કૃષ્ણ. અરે આ મારું મંગળસૂત્ર અહીંયા કેમ છે, એ પણ દામિનીના રૂમમાં? આનું કઈ કાવતરું નથી ને આ ઓલીને ફસાવવા માટે? અમારે ચાલ ધવલને કેવું જ પડશે આ કે આને જ ગમે એ કરેલું છે, કારણ કે મંગળસૂત્ર તો એના રૂમમાંથી જ મેળ્યું છે. હાલ એને કહી જ દઉં હું અત્યારે. તમારા રૂમમાં કેમ આવ્યું? અરે મમ્મી આ તો તમારું મંગળસૂત્ર છે. હા
આને જ મારા રૂમમાં મૂક્યું હશે. ચોરી કરીને કોઈ જગ્યા નહીં મળી હોય ને, એટલે મારા રૂમમાં મૂકી દીધું હશે. ચોરી કરવી હોય તો એની હારે ન લઈ જાય. અને આ તારા રૂમમાં કેમ હતું? આ તો અહીંયાથી નીકળી અને મારી નજર અચાનક ત્યાં પડી, એટલે મને ખબર પડી કે અહીંયા મારું મંગળસૂત્ર પડ્યું છે. મમ્મી હું સાચું જ કહું છું, ભાભીએ જ મૂક્યું હશે. હવે સાચું બોલો, સાચું. મને તમારે આખા કાવતરાની ખબર પડી છે, મારી બેને વાત કરી બધી. મને કાવતરું? કેવું કાવતરું? કેવું કાવતરું? ભલે અમારે ઘરે કઈ રૂપિયા ન હોય, પણ અમે એવી કઈ હરામના પૈસા લેવાનું એને નથી શીખવાડ્યું. જોયું ભાઈ, હજી એ ખોટું બોલવામાંથી ઊંચા નથી આવતા કોઈ. દામિની બહુ, ફટાફટ જે હોય તે કહી દો, નહીં તો હું પોલીસને બોલાવીશ અને તમને પોલીસ સ્ટેશનમાં મોકલી દઈશ. દામિની, હવે સાચું બોલ જે હોય. ફટાફટ બોલવા જ માંડ. આ ક્યાંથી આવ્યું મંગળસૂત્ર? કેવી રીતે ચોર્યું તે? બોલો જલ્દી. એ મંગળસૂત્ર એ ચોરી કર્યું હતું. હું ભાભીને સબક શીખવાડવા માંગતી હતી. સબક શીખવાડવામાં આવી ચોરી કરવાની હોય? હા. અરે ભાભી જ્યારે હોય ને ત્યારે બસ હું તારી જેઠાણી છું, હું તારી જેઠાણી છું, તારાથી મોટી છું, આ ઘરની મોટી વહુ છું, આવું કહીને મને હંમેશા બોલ્યા કરતા હતા. અને એમને આ બધી જ વાતમાં દેવાંગ અને દેવાંગના પગારને વચ્ચે લાવ્યા. અરે દેવાંગ ત્યાં કમાય જ છે ને, અને અહીંયા પૈસા પણ મોકલે છે, તો પછી એ બધી વાત મને સંભળાવવાની શું જરૂર હતી? દામિની, હું કંઈ સંભળાવતી નથી. જેમ હું જેઠાણી છું, જેઠાણી છું એમ કહું છું ને, એમ મમ્મીએ મને હું તારી સાસુ છું, સાસુ છું એમ કહી છે. પૂછી જો મમ્મીને, ક્યારે સામું બોલી છું હું? અને આ ચોરી કરો આ સંસ્કાર છે આપણા કઈ? અને જે આ તે બાર બધી મને વાત કહી હતી, તો આ મારી કાન ભંભેડી કરવા જ કહી હતી ને મને ચડાવવા માટે? હે, પણ હું જ મૂરખ કે તારી વાતમાં આવી ગઈ અને આને મેં ઘર બહાર કાઢી મૂકી. પાપી, મને તમારાથી કોઈ ઈર્ષ્યા નહોતી, કોઈ પ્રોબ્લેમ નહોતો મને તમારાથી, પણ તમે જે બોલતા હતા ને એ મારાથી નહોતું સહન થતું, એટલે મેં ચોરી કરીને આરોપ તમારા પર નાખવાનું વિચાર્યું. અરે જરીક વિચાર કરો, વિચાર. આપણે જે ઘરમાં રહેતા હોય ને એ ઘરમાં કોઈ દિવસ ઘરેણાની ચોરી ન કરાય. જો તમે ઘરમાં જ રહીને ઘરેણાની ચોરી કરો ને તો તમારા ઘરનો કોઈ દિવસ વિકાસ ન થાય, એટલી ખબર પડે છે. અને જો દામિની, ઘરની વાત તો ઘરમાં જ રખાય અને ઘરમાં સોલ્વ કરાય. આવી રીતે ચોરી કરીને ખોટે ખોટી આજુબાજુમાં બદનામી કરવી છે ને, અને બધાએ જોયું કે આની વહુને આને બહાર કાઢી મૂકી. હવે લોકો તો વાતો કરતા થઈ ગયા ને, નહીં જેવી વાતમાં કેટલું મોટું કરી દીધું. કે મેં તમારી સાથે બદલો લેવાની ભાવના રાખી, આના કરતાં તો લેટ ઇટ ગો કરી દીધું હોત, જતું કહી દીધું હોત ને તો આ વાત અહીંયા સુધી પહોંચેત જ નહીં. ખાલી ખોટું વાતનું વતેસર થઈ ગયું. હવે તને પસ્તાવો થાય છે ને? હા મમ્મી. તો બસ હવે માફી માંગી લે એની આગળ. અને આ વાતની દેવાંગભાઈને હજી ખબર નથી, જો એને ખબર પડે ને તો આ ઘરની બહાર નીકળતા જરાય વાર નહીં લાગે તારે. અને હું એવું ઈચ્છું છું કે દેવાંગભાઈને આ વાતની જાણ કોઈને કરે. દામિની, તે કેટલા મોટો આક્ષેપ નાખ્યો એના ઉપર, અને તો પણ એ હારી જ કહેવાય અને હારા ઘરની સંસ્કારી કહેવાય, એટલે એણે આપણા ઉપર કોઈ વસ્તુ કર્યું નથી. નહીંતર એણે પોલીસ કેસ કર્યો હોત તો આપણા બાવડા બંધાય કે ન બંધાય? અને જો તારે આવું જોતું હતું અને પહેરવું હતું તો મને કહેવાય ને. આ બધી વસ્તુ તમારી બેયની તો છે, મારે થોડું કંઈ હારે લઈને જવું છે. મમ્મી, કહું ને કે મારે મંગળસૂત્રની કોઈ જરૂર નહોતી, મેં તો ફક્ત ભાભીને હેરાન કરવા માટે અને એમના પર ખોટો આરોપ નાખવા માટે આ બધું કર્યું હતું.
પણ પાપી અત્યારે હું સાચા દિલથી તમારી માફી માંગી રહી છું. પ્લીઝ મને માફ કરી દો. કઈ નહીં દામિની, જે થયું હોય હવે જવા દઈએ અને નવેસરથી શરૂઆત કરીએ. અને આની પહેલાં પણ માફી માંગી હતી ને ત્યારે આ કાવતરું કર્યું હતું, તો હવે આ માફી માંગે છે તો શું કાવતરું છે?